नमस्कार દી લોકસત્તા શો માં આપનું સ્વાગત છે। કોરોના વાયરસ માટે બનાવવામાં આવેલી વેક્સિન નો આજકાલ ફાઇનલ ટ્રાયલ ચાલી રહ્યો છે। ત્યારે તમને જણાવી દઈએ કે કોવિશિલ્ડ નામની વેક્સિન ના ટ્રાયલ દરમિયાન એક વોલન્ટિયરે આના પર એવો આરોપ લગાવ્યો હતો કે આ વેક્સિન થી તેને સિરિયસ સાઇડ ઇફેક્ટ્સ થયા છે। જો કે આ વિવાદ પાછલા ઘણા સમયથી ચાલી રહ્યો છે, જેમાં આ વ્યક્તિએ સિરમ ઇન્સ્ટિટ્યૂટ પર કેસ કરીને 5 કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યું હતું। તો વળી આની સામેના જવાબમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટે આ બધા જ આરોપોનો ઇનકાર કરી દીધો હતો અને આટલું જ નહીં, આ વોલન્ટિયર સામે 100 કરોડનો કેસ પણ કરી દીધો હતો। ત્યારે હવે આ વોલન્ટિયરે જણાવ્યું છે કે આખરે તેની સાથે થયું શું હતું। તો બન્યું કંઈક એવું હતું કે જ્યારે આ વેક્સિનની સાઇડ ઇફેક્ટ તે વોલન્ટિયરની સામે આવી ત્યારે તેનામાં જાણવા સમજવાની શક્તિ ઓછી થઈ ગઈ હતી, એટલે કે તેને કશું પણ યાદ નહોતું અને ઘણી વસ્તુઓની ખબર તેને નહોતી પડી રહી। તે વ્યક્તિએ આ બાબતે જે વધુ જાણકારી આપી છે તે અનુસાર તેમણે પહેલીવાર વેક્સિનનો શોટ લીધો, તેના 10 દિવસ પછી તેમને આ 10 દિવસમાં શું થયું તે કશું પણ યાદ નહોતું। પાછલા 10 દિવસમાં તેની સાથે શું શું થયું તે બીજા વ્યક્તિઓ દ્વારા તેમને જાણવા મળ્યું। તેઓ એ વખતે કોઈને ઓળખી પણ નહોતા શકતા। આ ઉપરાંત આ વ્યક્તિએ વધુ જાણકારી આપતા એમ પણ કહ્યું છે કે તેમનો પરિવાર આ બાબતથી બિલકુલ ખુશ નહોતો કે તેઓ ટ્રાયલનો હિસ્સો બને, પરંતુ તેમને એમ લાગ્યું કે આ વેક્સિન અસુરક્ષિત નથી એટલે તેમણે રિસ્ક લીધું, પરંતુ તેનો મતલબ એવો બિલકુલ નથી કે તેમણે આવું બધું સહેવું પડે। આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે એમને એમ ખબર હતી કે એપ્રૂવ મેડિસિન નથી અને આમાં થોડું રિસ્ક છે, પરંતુ આટલું બધું રિસ્ક હશે એના માટે મેં આ વેક્સિનનો ટ્રાયલ લેવા માટે હામી નહોતી ભરી। ત્યારે વધુ જણાવતા આ વ્યક્તિએ એમ પણ કહ્યું છે કે તેમને ડોક્ટરો પાસેથી જેવું જાણવા મળ્યું છે કે આ વેક્સિનનું જ રિએક્શન છે જે તેમની સાથે થઈ રહ્યું છે। જો કે આ સમગ્ર બાબતને સામે લાવવા માટેનું તેમનું મંતવ્ય એ છે કે તેઓ આ વેક્સિનને સુરક્ષિત માર્કેટ સુધી પહોંચાડવાનો પ્રયત્નમાં સરકારનો સાથ આપવા માંગતા હતા, લોકોને સુરક્ષિત વેક્સિન મળે એ માટે તેઓ મદદ કરવા ઈચ્છતા હતા। પરંતુ હવે જ્યારે આ વેક્સિનના કારણે તેમને પરેશાની થઈ રહી છે ત્યારે તેઓ જનતાની સામે આ સત્ય પણ લાવવા માંગે છે। તેમનો ફક્ત એટલો જ હેતુ છે કે દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે તેમની સાથે બન્યું શું છે। ત્યારે સિરમ ઇન્સ્ટિટ્યૂટે જે તેમના પર કેસ કરી દીધો છે આ બાબતે તેમનું એમ કહેવું છે કે આ બધી વસ્તુઓનો કોઈ મતલબ જ નથી। સિરમ ઇન્સ્ટિટ્યૂટ એવી વ્યક્તિને ધમકાવી રહી છે જે તેમના ટ્રાયલનો હિસ્સો બનીને તેમની મદદ કરવા માંગતી હતી। જો કે તમને જણાવી દઈએ કે આ વેક્સિનને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રેઝેનેકાએ મળીને બનાવ્યું છે અને ભારતમાં આનું નિર્માણ કાર્ય સિરમ ઇન્સ્ટિટ્યૂટે હાથમાં લીધું છે। ત્યારે સિરમ ઇન્સ્ટિટ્યૂટે આ બાબતે વધુ જણાવતા કહ્યું છે કે આ બધા જ આરોપો નિરાધાર છે અને ખોટા ઈરાદાથી લગાડવામાં આવ્યા છે। વેક્સિન વિશે કહેવામાં આવતી બધી જ વાતો ખોટી છે। જો કે જેમની સાથે આ ઘટના ઘટી છે તેમના માટે અમને સહાનુભૂતિ છે, પરંતુ આ બાબતને વેક્સિન સાથે કોઈ જ લેવા દેવા નથી અને એટલે જ ઇન્સ્ટિટ્યૂટે આ વ્યક્તિની સામે માનહાનિનો કેસ પણ કર્યો છે। જો કે હવે આ સમગ્ર મામલામાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા આ બધા આરોપોની તપાસ કરી રહ્યા છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।